તમને બધાને ખબર છે કે ની ભૂલો છે બરાબર એ ઓપ્શન પણ આપ્યો છે કે તમે ચેલેન્જ કરી શકો છો જો તમારી ચેલેન્જ સાચી પડશે તો તમે ભરેલું પેમેન્ટ પાછું આવશે એક ક્વેશ્ચનના પાંચસો રૂપિયા છે એ પણ આપણને બધાને ખબર છે તો આજના આ વિડીયોની અંદર સ્ટુડન્ટ દ્વારા એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે એની હું તમને માહિતી આપીશ કે સ્ટુડન્ટ ભેગા થઈને ચેલેન્જ કરવા હું એ સ્ટુડન્ટ અમારા પ્લેટફોર્મ થકી સપોર્ટ કરી રહ્યો છું કેમકે એક સપોર્ટિવ વ્યક્તિ આવવું જરૂરી છે તો એ સ્ટુડન્ટ ઉપર બાકીના સપોર્ટ કરશે તો આજના વિડીયોની અંદર હું તમને તમામ માહિતી આપીશ કે કેટલા કેટલા ક્વેશનની ઉપર ચેલેન્જ કરવાની છે પ્રોસેસ કેવી રીતે કરશે આ બધા વિદ્યાર્થીઓ અને સાથે રહેવાના અમે ચેલેન્જ નહીં કરી શકીએ એની પાછળનું રીઝન પણ એ છે કે અમારું કોઈ એકાઉન્ટ બનેલું નથી સ્ટુડન્ટના એકાઉન્ટમાંથી જ આ વસ્તુ ચેલેન્જ કરવી પડશે એટલે જ એ લોકો એક્સેપ્ટ કરશે સો યસ દોસ્તો મારું નામ છે પ્રિયશ પટેલ મારો બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયસે વિદ્યાપીઠ હું તમને આજે એવું નહીં કહું કે ચેનલ સબસ્ક્રાઈબ કરજો હું તમને એવું કહીશ કે તમારા જેટલા ડિપ્લોમાના સિક્સ એમના ફ્રેન્ડ્સ છે એ બધાને આ વિડીયો જરૂર શેર કરજો જેથી થોડી થોડી અમાઉન્ટ પણ જો બધા આપશે પાંચ રૂપિયા કે દસ રૂપિયા તો પણ આપણે આ બધા ક્વેશ્ચન સરસ રીતે છે ઠીક છે તો સૌથી પહેલા કયા કયા ક્વેશ્ચન ચેલેન્જ કરવાના છે હું તમને બતાવું છું જો ક્વેશ્ચન તો ઘણા બધામાં ભૂલો છે લોકો બધા બહુ બધી વાતો કરે છે બરાબર પણ ખાલી વાતો કરવાથી આમાં સોલ્યુશન નહીં આવે સ્ટેપ લેવું પડશે અને કોઈ કહે તો સ્ટેપ લેવું પડશે બધા એકબીજાની ઉપર વાતો કરે છે કે આમ સ્ટુડન્ટ કરો તેમ સ્ટુડન્ટ કરો ને પેલું કરના કોણ હું એવું કહું છું પણ હું બધું જ એવું કહેતો રહીશ તો સ્ટુડન્ટ કોઈ દિવસ સાથે નથી મળવાના કોઈ કે એક વ્યક્તિએ લીડર થઈને બધાને ભેગા કરવા પડશે એ જ અમે આજે કામ કરી રહ્યા છીએ ઠીક છે તો તમારે સપોર્ટ સ્ટુડન્ટ ખાસ કરવો જ પડશે તો સૌથી પહેલો જો ફિઝિક્સનો ક્વેશ્ચન છે તો એમાં બધાને ખબર છે કે ભાઈ યુનિટ ઓફ કેપેસિટન્સ વાળો ખોટો છે એઝ અ ફિઝિક્સ ટીચર મેં તમને સાબિત કરી દીધું ખોટું છે આ પૂરેપૂરા પ્રૂફ આપ્યા છે એનસીઆરટી બુકનો ફોટોગ્રાફ પણ આમાં આપણે મૂકી દીધો છે કે વેલિડ બુક મૂકવી પડશે એના પછી કોમ્પ્યુટરની અંદર પણ એક મિસ્ટેક છે એનું પણ આપણે વેલિડ પ્રૂફ મૂકી દીધું છે એના પછી ક્વેશ્ચન થ્રીમાં જે ઇંગ્લિશ છે ઇંગ્લિશનો વર્બલ વાળો એક સવાલમાં ભૂલ છે એ તો આપણી જીટીયુનું સર્ક્યુલરમાંથી જીટીયુના જે સિલેબસ છે એમાંથી જ ઉઠાવી લીધું છે ઇંગ્લિશનો બીજો નોસ રિસિવર વાળો પ્રશ્ન છે એના પણ પ્રૂફ સાથે આપણે મૂકી દીધો છે એક બુકનો ફોટોગ્રાફ રાખ્યો છે એના આ એક્સરસાઇઝનો જ પ્રશ્ન છે એના પછી મિસ્ટેક ઇંગ્લિશમાં પણ એક હતી એ પણ આપણે મૂક્યો છે બરાબર તો આટલા આપણે પ્રશ્નો લઈ લીધા છે બીજી એક ખાસ વસ્તુ ફિઝિક્સમાં હજી એક પ્રશ્ન હતો સિલ્વર કોપર વાળો બધાને ખબર છે એમાંય ભૂલ હતી આ આપણે એક વેલિડ બુકનો અતુલ પ્રકાશનની બુકનો ફોટોગ્રાફ મૂકી દીધો છે તો ફિઝિક્સની અંદર બે હતા કોમ્પ્યુટરમાં આઈ થિંક એક પ્રશ્ન છે ને ઇંગ્લિશના બીજા પ્રશ્ન તો આપણે ટોટલ છ મિસ્ટેક થઈ ટોટલ છ મિસ્ટેક એવી છે કે જે વેલિડ છે બરાબર બીજી અમુક અમુક નાની મોટી મિસ્ટેક્સ છે પણ એ મિસ્ટેક્સને એ લોકો વેલિડ નહીં ગણે જેમ કે ફિઝિક્સમાં પ્રશ્ન હતો એમાં નજીકનું મૂલ્ય આવતું હોય એટલે ચાલી જ લેવું પડે જેમ કે આટલા વર્ષોથી જેડ બલી નીટ હું બનાવું છું બરાબર એમાં બધા ઓપ્શન જે હતા એ બહુ નજીક નાનો ઓપ્શન તમે જોઈન્ટ સમથિંગ હતા એટલે પોઈન્ટ ચાલે બરાબર કોમ્પિટિટિવ એક્ઝામમાં એ લોકો એને વેલિડ નહીં ગણે બરાબર એટલે જે વેલિ ગણસે લાગી રહ્યું છે કે આને તો વેલિડ ગણશે એવા પ્રશ્ન આપણે ચેલેન્જ કર્યા છે બાકી જો એવું જોવા જઈએ તો બધા અમુક લોકો તો આખું આખું પેપર ચેલેન્જ કરાવડાવે કે અહીંયા આ ભૂલ છે અહીંયા ભૂલ પણ બધી જગ્યાએ અમુક વસ્તુએ જો અને તો પણ ચાલતું હોય તો આટલા પ્રશ્નો છે અને અમુક પ્રશ્નો એવા હતા જે આઉટ ઓફ સિલેબસ હતા જેમ કે આ મેથ્સનો છે સિલેબસમાં નથી પ્રૂફ મૂક્યું છે બીજો ક્વેશ્ચન પણ છે એ પણ સિલેબસમાં નથી પ્રૂફ મૂક્યું છે બે ક્વેશન એવા હતા આઉટ ઓફ સિલેબસ હતા પણ સૌથી પહેલા આપણે ટ્રાય મે છ ગુણ્યા પાંચસો બરાબર છ પંચાણ ત્રીસ એટલે કેટલા રૂપિયા થયા તમને ખબર પડી ત્રણ હજાર રૂપિયા થયા એક સવાલના પાંચસો એટલે છ સવાલના ત્રણ હજાર અને બીજા બે સવાલ આઉટ ઓફ સિલેબસ એટલે ચાર હજાર રૂપિયાનો અહીંયા સવાલ છે ચાર હજાર રૂપિયા આપણે છોકરાઓ પાસે ભેગા કરવાના છોકરાઓ જે પરીક્ષા આપી છે વીસ હજારથી વધારે છે એ બધા બધા ભેગા થઈ જાય તો બધા કદાચ એક એક રૂપિયો આપે ને તો એ બહુ બધા પૈસા થઈ જાય બરાબર તો બધાય પચીસ પૈસી પૈસા આપવાના થાય પણ હાલ આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે ઘણા બધા વિદ્યાર્થીઓ છે તમે જોઈન્ટ ના થયા હોય તો તમે આમાં પાંચ રૂપિયા કે દસ રૂપિયા આપવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે એમાંથી જોડાઈ જજો આપવા જ ના માગતા હોય ખાલી ગ્રુપમાં આટો મારવા આવવાના હોય તો ના આવતા બરાબર તમારે કરવાનું શું છે આપણે આટલા ક્વેશ્ચનને ચેલેન્જ કરવાના છે એ ફાઇનલ થઈ ગયું છે સ્ટુડન્ટના આઈડીમાંથી જ ચેલેન્જ કરીશું એ પણ આપણે ફાઇનલ કરી દીધું છે અલગ અલગ સ્ટુડન્ટ લઈ લઈશું એક એક ક્વેશ્ચન બધામાંથી ચેક કરીશું વોટ્સઅપ ગ્રુપમાં તમને જોડાઈ જાવ વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાવું હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક નંબર લખી દઉં છું એ નંબર ઉપર તમારે મેસેજ કરવાનો છે તમને ત્યાંથી ક્યુઆર કોડ આપવામાં આવશે એક સ્ટુડન્ટનો જ ક્યુઆર કોડ છે આપણે બધું સ્ટુડન્ટ થ્રુ કરાવી રહ્યા છીએ કેમ કેમ કે સ્ટુડન્ટ પણ શીખે કે ભાઈ યુનિટીમાં રહીને કામ કેવી રીતે કરવું અહીંયા અમે અમારો ક્યુઆર કોડ પણ આપી શકતા હતા પણ જો સ્ટુડન્ટ તમે બધા ભેગા નહીં થાવ તો આવનારા દિવસોમાં ક્યારેક કોઈક જગ્યાએ બધા સ્ટુડન્ટે સાથે ઊભું રહેવાનું થયું તો તમે લોકો ક્યારેય નહીં ઉભા અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમે બધા એકબીજા માટે ઉભા રહો અને તમે બધા એકબીજાના સપોર્ટથી કામ કરો તો તમારા માટે કામ સહેલું થઈ જાય બરાબર પાંચ વિદ્યાર્થીઓ પણ પાંચસો પાંચસો કાઢી શકે એવા મારી પાસે પાંચ વિદ્યાર્થીઓ છે હું પોતે પણ ત્રણ હજાર આપી શકું એમ છું પણ જો બધી જ વસ્તુ અમે કરી દઈશું તો તમે ક્યારેય જીવનમાં બધું શીખશો નહીં બરાબર તો ગ્રુપ આપણે સરસ મજાનું કરવાનું છે દરેકે દરેક વિદ્યાર્થીઓને કહીશ કે ભાઈ એવું પાંચ દસ રૂપિયા નહીં તમારી કેપેસિટી પચાસની છે તો આપો બરાબર સોની છે તો સો આપો બીજી વસ્તુ આમાં પૈસા પાછા આવશે આપણને ખબર નથી બરાબર કેમ કે અમુક વસ્તુ હું જાહેરમાં ના બોલી શકું ઠીક છે પાછા આવશે નથી ખબર ચેલેન્જ કર્યા પછી એ લોકો સ્વીકારી જ લેશે નથી ખબર બરાબર આપણે ટ્રાય કરી રહ્યા છીએ જો ટ્રાય નહીં કરીએ તો કંઈ નહીં થાય સાથે મળીને કરીશું તો કંઈક તો થશે ચલો આટલા સવાલો છે એ બધામાં ના મળે બે ત્રણ સવાલો મળશે તો આપણને તો ફાયદો છે બીજામાં એ લોકો બારા કાઢી દે તો કંઈ પણ થઈ શકે છે ભવિષ્ય કોઈએ જોયું નથી તો તમે આપેલા પાંચ દસ કે પચાસ રૂપિયા જવા ખાતર જવાના છે એવું માનીને જ આપજો આ પહેલી કંડિશન બીજી કંડિશન જો આપણે હન્ડ્રેડ પર્સન્ટ સક્સેસફુલ થઈએ છીએ સરસ રીતે બધું જ થઈ જાય છે પૈસા પાછા પણ આવી જાય છે તો એ પૈસા આપણે ડોનેટ કરવાનું વિચાર્યું છે ને જ્યાં ડોનેટ કરીશું એની રિસિપ્ટને બધું ગ્રુપમાં મૂકી દઈએ તમને વિશ્વાસ થાય કે ભાઈ તમે તમારા પૈસાને સારી જગ્યાએ ડોનેટ પણ એ પાછા આવે છે તોની વાત છે નથી આવતા આપણું કામ થઈ જાય છે તો તો આપણે જલસા જ છે ભાઈ ચલો ને પચાસ રૂપિયા ગયા પણ આપણને તો માર્ક મળી ગયા કોઈ પણ આન્સર કીને તમે આમાં ચેલેન્જ કરી શકો છો સીને કરશો તો એ બી અને ડી સુધારા ઓટોમેટિક થઈ જાય એવું ના હોય કે બધી આન્સર કી ચેલેન્જ કરવી એવું પણ ના હોય કે જે સ્ટુડન્ટ ચેલેન્જ કરશે એને જ માર્ક મળશે બીજાને નહીં મળે બધાને માર્ક મળી જશે એટલે તમારે એવી ચિંતા કરવાની જરૂર નથી કે સાહેબ મારી જે આન્સર કી એ હતી ક્વેશ્ચન પેપરની જે નંબર હતો તો હું તો સીમાં શું કરવા પૈસા આપું એવી ચિંતા ના કરતા એવો રિયમ ના હોય બરાબર અને એવું નથી સાહેબ હું મારા એકાઉન્ટમાંથી ના કરું બીજો કરશે તો મને કેમનો ફાયદો થશે એવું ના એ બધાને કોમન ફાયદો થશે દિવસો આપણી પાસે બહુ ઓછા છે આ કરવા માટે આપણી પાસે એક જ દિવસ છે તો તમે જ્યારે આ વિડીયો જોતા હોય તો કાં તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ કા તો મેં નંબર આપ્યો છે અને મેસેજ કરશો ક્યુઆર કોડ આપશે તમે ત્યાંથી પેમેન્ટ કરી શકશો ને એના જોડેથી તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ જે આપણે ચેલેન્જ કરીશું એના પણ પ્રૂફ આપણે ગ્રુપમાં મૂકી દઈશું તમને સરસ રીતે બધી ટ્રાન્સપરન્સીમાં કાર્ય કરવું છે બરાબર આમે પચાસ રૂપિયામાં કંઈ પેલો છોકરો કંઈ કરોડપતિ નથી થઈ જાવ અને એ આટલો લોડ લઈને શું કરવા ફરે ચાર પાંચ છોકરાઓનું ગ્રુપ છે એ બી બિચારા શું કરવા લોડમાં લઈને ફરે બધાને સિક્સ સેમિસ્ટર ચાલુ છે તો કોઈ કે આ ઇનિશિયેટિવ લીધું એ પણ બહુ સારી વસ્તુ છે બાકી હાલના જમાનામાં કોઈ ઇનિશિયેટિવ લેતું નથી કે બધાના જાય છે અને શું ફરક પડે છે કદાચ કોઈ ચેલેન્જ કરી દેશે કદાચ કોઈ ચેલેન્જ કરી દેશે તો બધાનું સુધરી જશે પણ આપણે સાથે મળીને કામ કરવું છે તો આ વિડીયો તમારા મેક્સિમમ મિત્રોમાં શેર કરો મેક્સિમમ મિત્રોને જોડો હું તમને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ ફટાફટથી તમે પેમેન્ટ કરો જો પેમેન્ટ પૂરું થઈ જશે પછી અમે આ વિડીયો અહીંયાથી હટાવી દઈશું અને ક્યુઆર કોડને બધું હટાવી દઈશું કેમ કે જેટલો આપણે જોઈએ છે એટલા જ જોઈએ છે આમાં તો ચાલુ થાય તો પછી એનથી વધી જાય એનાથી વધારે આપણે પૈસા જોતા આઠ ક્વેશ્ચન છે તો આપણા ઇન સિલેબસ બે આપણા આઉટ ઓફ સિલેબસ બરાબર તો ચાર હજાર રૂપિયાની આપણે જરૂર છે ચાર હજારથી ઉપર થઈ જાય ચાર હજાર એટલે આપણે બધું બંધ કરી દઈશું મેસેજ બધી જગ્યાએ કરી દઈશું વિડીયો બનાવી દઈશ કે ભાઈ હવે કોઈ પેમેન્ટ કરતા નહીં પેમેન્ટ થઈ ગયું છે અને મને સો ટકા વિશ્વાસ થઈ જશે કેમ કે તમે બધા સરસ રીતે સપોર્ટ કરો એમ છો બરાબર જે ગ્રુપમાં બી તમે સપોર્ટ દેખાડી રહ્યા તો મેક્સિમમ શેર કરજો કંઈ બી તકલીફ હોય તો અમારા નંબર પર તમે વોટ્સએપ કરી શકો છો કમ્પલસરી વોટ્સઅપ આના સિવાય હાલ આપણે કોઈ ચેલેન્જ નથી કરવાના તો એવો મેસેજ ના કરતા કે સાહેબ આઈ ખોટું છે ને પેલું ખોટું છે બહુ બધું વેરીફાઈ કર્યું છે બહુ બધા ટીચરોને પૂછ્યું છે અમે પણ અમારી રીતે બધું જોયું છે પછી આ ડિસાઈડ કર્યું છે તો હવે એવો મેસેજ ના કરતા કે આઈ ખોટો આઈ ખોટો તો એ જે આના સિવાયના પ્રશ્નોનું ચેલેન્જ તમે જાતે કરી શકો એના માટે અમને તમે ઇનિશિયેટિવ હાલ ના લેતા હાલ પહેલા આટલા સવાલોનું કરવા દો ઠીક છે તો મેક્સિમમ શેર કરો જલ્દીથી જલ્દી આપણે આમાંથી બહાર આવી જઈએ અને સરસ રીતે બધાને માર્ક મળે એવી આશા સાથે હું રિક્વેસ્ટ કરું છું કે આમાં સપોર્ટ કરજો આમાં સપોર્ટ કરશો તો જીવનમાં પણ તમને તમારી જ્યારે જરૂર હશે સપોર્ટની સો ટકા ભગવાન તમારા સપોર્ટમાં મળીએ છીએ બબાય